નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્રી પાછા શ્રેણીકના પ્રકારોમાં આગળ વધી જેમાં આપણે છેલ્લે શ્રેણીકોના બે મહત્વના પ્રકારોની ચર્ચા કરી હતી, હાર શ્રેણીક અને સ્તંભ શ્રેણીક। આજનો આપણો ટોપિક એ શ્રેણીકના અન્ય પ્રકારો માટે છે। તો ત્યાર પછીનો શ્રેણીક એ છે ચોરસ શ્રેણીક। તો તમને નામ પરથી જ ખ્યાલ આવી જાય કે ચોરસ શ્રેણીક એ ચોરસ ગોઠવણી દર્શાવતો શ્રેણીક છે। તો આપણે એવું કહીશું જે શ્રેણીકમાં हार अने स्तंभ नी संख्या समान होय, हार अने स्तंभ नी संख्या समान होय, कारण के अहीं संख्या समान होय तो m क्रॉस m अथवा n क्रॉस n प्रकार नो श्रेणीक लई सकाय, समान होय ते चोरस श्रेणीक छे। जे एम क्रॉस एम के एन क्रॉस एन कक्षा धरावे छे। तो आपणे तेनुं व्यापक स्वरूप विचारीए एटले गाणितिक रीते आपणे ने लखवुं होय तो हुं आ रीते लखीश। माटे कैपिटल ए बराबर ए आई जे अहीं आपणे लखवुं पड़े एम क्रॉस एम एटले के एम हार अने एम स्तंभ। અહીં m બરાબર જ n હોવાથી તમે આ શ્રેણીકને aij n ક્રોસ n કહી શકો। તો આ રીતે તમે ચોરસ શ્રેણીક વ્યાખ્યાયિત કરી શકો। ઉદાહરણ લઈએ, દાખલા તરીકે શ્રેણીક a બરાબર આપણે આ પ્રકારે વિચારીએ 5 2 8 3 4 7 અને 1 9 6 તો a 3 ક્રોસ 3 એટલે કે 3 હાર અને 3 સ્તંભ ધરાવે, ત્રણ હાર ત્રણ સ્તંભ ધરાવતો 3 ક્રોસ 3 પ્રકારનો ચોરસ શ્રેણીક છે। તો આ રીતે ચોરસ શ્રેણીકને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। આ સૌથી મહત્વનો પ્રકાર છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો શ્રેણીક એ પણ મહત્વનો છે, વિકર્ણ શ્રેણીક। અહીં વિકર્ણ શ્રેણીક એ વિકર્ણમાં દર્શાવતા ઘટકોથી મળતો શ્રેણીક છે। ફરી પાછું યાદ કરો, શ્રેણીકની અંદર આપણે બે પ્રકારના વિકર્ણો વિચારી શકીએ। જો એ ચોરસ શ્રેણીક હોય તો પ્રથમ વિકર્ણ અને દ્વિતીય વિકર્ણ। આ પહેલા વિકર્ણને અગ્ર વિકર્ણ કહે છે, બીજા વિકર્ણને પ્રતિ વિકર્ણ કહે છે। પરંતુ આપણે અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો 1 લઈએ, એટલે કે ચોરસ શ્રેણીકના જે ચોરસ શ્રેણીકના અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તે વિકર્ણ શ્રેણીક છે। હવે તેને પણ આપણે આ જ રીતે દર્શાવીએ તો શ્રેણીક a બરાબર a i j n ક્રોસ n। મિત્રો યાદ રાખો, વિકર્ણ શ્રેણીક એ ચોરસ શ્રેણીક હશે, કારણ કે તો જ તેમાં અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો એ શૂન્ય આપણે દર્શાવી શકીએ। તો જો કોઈ શ્રેણીક a બરાબર a i j n ક્રોસ n હોય તો આ પ્રકારના શ્રેણીકમાં a i j બરાબર 0 થતું હશે, જ્યાં i નોટ ઇક્વલ ટુ j, એટલે કે i નોટ ઇક્વલ ટુ j એટલે આ 1 2 તો આ પદ 0 હશે, આ સોરી 1 1 એ 0 નહીં હોય, 1 2 0 હશે, 1 3 0 હશે, એ રીતે a 2 1 વાળો ઘટક શૂન્ય થશે, આ ઘટક પણ શૂન્ય થશે। તો જેનું સ્વરૂપ આ પ્રકારના શ્રેણીકનું સ્વરૂપ એ a બરાબર aij 3 ક્રોસ 3 લઈએ તો મિત્રો કંઈક આ પ્રકારે જોવા મળશે, a 1 1 0 0 0 a 2 2 0 અને 0 0 a 3 3। તો અહીંયા તમે જોઈ શકો છો i અને j અસમાન હોય એવા તમામ ઘટકો માટે શ્રેણીક ના ઘટકો શૂન્ય થશે, a 1 1 a 1 2 શૂન્ય, a13 શૂન્ય, એટલે કે i નોટ ઇક્વલ ટુ j। અહીં તમને ખ્યાલ છે અહીં i ઇક્વલ ટુ j થઈ જશે, આ પણ i ઇક્વલ ટુ j, એટલે કે આ અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો
शून्य થઈ ગયા તો આ રીતે 3 ક્રોસ 3 શ્રેણિક માટે વિકર્ણ શ્રેણિક વ્યાખ્યાયિત થાય જેને સંકેતમાં મિત્રો આને પણ સંકેતમાં દર્શાવવાની રીત છે જેને સંકેતમાં D I A G ડાયાગોનલ એ રીતે આપણે બોલશું A 11 A 12 A 22 સોરી અને A 33 વડે દર્શાવે આ રીતે તેને ડાયાગોનલ મેટ્રિક્સ અંગ્રેજીમાં ડાયાગોનલ એટલે જ વિકર્ણ થશે દાખલા તરીકે આપણે કોઈ શ્રેણિક ડાયાગોનલ 135 લખીએ જો આપણે ડાયાગોનલ 135 લખીએ તો આપણે તેનું અર્થઘટન એવું કરશું કે એવા શ્રેણિકની વાત ચાલે છે જેમાં અગ્ર વિકર્ણના ઘટકો એ 1 3 અને 5 હશે તો 1 3 અને 5 એ પ્રકારના ઘટકો ધરાવતા અગ્ર વિકર્ણના સભ્યો લખતા આ પ્રકારે આપણને શ્રેણિક મળે છે તો આ અગ્ર વિકર્ણના ઘટકો 1 3 5 લેતા વિકર્ણ શ્રેણિક તો મિત્રો ઘણી વખત આપણના મગજમાં એવો પ્રશ્ન થાય અગ્ર વિકર્ણના ઘટકો પૈકી કોઈ શૂન્ય હોઈ શકે જવાબ છે હા ધારો કે આપણે આ પ્રકારનું ઉદાહરણ લઈએ ડાયાગોનલ 1 0 અને 4 તો આ પણ શક્ય છે 104 એ અગ્ર વિકર્ણના ઘટકો છે મિત્રો શરત આમ છે અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોવા જોઈએ અગ્ર વિકર્ણના ઘટકો પૈકી કોઈ શૂન્ય ઘટક હોય તો ચાલે એટલે કે ડાયાગોનલ 104 ને પણ આપણે જો વિકર્ણ સ્વરૂપે લખીએ તો આ રીતે આપણે લખશું બાકીની તમામ એન્ટ્રી 0 લેવી તો આ પણ ડાયાગોનલ મેટ્રિક્સ છે એટલે કે વિકર્ણ શ્રેણિક છે તો આપણે એવું કહી શકીએ કોઈ પણ શૂન્ય ચોરસ શ્રેણિક હોય તો એ પણ વિકર્ણ શ્રેણિક છે તો આમ આપણે એવું કહી શકીએ 0 n ક્રોસ n પણ યાદ રાખો શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક હોવો જોઈએ કારણ કે તો જ એને વિકર્ણ શ્રેણિક દર્શાવે છે વિકર્ણ શ્રેણિક એ ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે તો આપણે એવું કહી શકીએ 0 n ક્રોસ n એ વિકર્ણ શ્રેણિક છે તો આ રીતે આપણે વિકર્ણ શ્રેણિક વ્યાખ્યાયિત કરી શકીએ ત્યાર પછીનો પ્રકાર છે એ છે અદિશ શ્રેણિક અદિશ શ્રેણિક તો અદિશ શ્રેણિકનો અર્થઘટન આપણે એવું કરશું જો કોઈ શ્રેણિકમાં એટલે કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટકો એટલે કે અગ્ર વિકર્ણના તમામ ઘટકો કોઈ નિશ્ચિત સંખ્યા હોય મતલબ કે કોઈ ચોક્કસ સંખ્યા k હોય તો તેને આપણે અદિશ શ્રેણિક વડે વ્યાખ્યાયિત કરશું અથવા તો તેવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક તરીકે પણ ઓળખશું તો અદિશ શ્રેણિક માટે આપણે આ રીતે લખશું જો વિકર્ણ શ્રેણિક કેપિટલ A બરાબર A I J n ક્રોસ n માં A I J બરાબર 0 જે તમને ખ્યાલ છે I not equal to J એ તો આપણે વ્યાખ્યામાં જોયું પરંતુ કોઈક સંખ્યા K હોય I equals to J એટલે કે અચળાંક K તો A I J બરાબર આ પ્રકારના ઘટકો જો શ્રેણીના હોય તો શ્રેણિક A અદિશ શ્રેણિક છે તો આપેલ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે તો માટે A બરાબર દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ શ્રેણિક A બરાબર ધારો કે હું અહીંયા 4 0 0 તો અહીંયા પણ 0 4 0 અને 0 0 4 તો અહીં બરાબર ધ્યાનથી જુઓ I બરાબર J એટલે કે A11 A22 અને A33 પ્રકારના ઘટકો માટે આ મૂલ્ય અચળ થઈ ગયું K તો A 3 ક્રોસ 3 અદિશ શ્રેણિક છે તો આ ખાસ ધ્યાન રાખો અદિશ શ્રેણિકમાં એક જ ઘટકનું પુનરાવર્તન થયું તો માટે આપેલ શ્રેણિકને ફરી પાછું આમ પણ લખી શકાય ડાયાગોનલ 4 4 4 થશે જે અદિશ શ્રેણિક હોવાનું ઉદાહરણ છે એનો અર્થ એવો થયો કે દરેક અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે દરેક વિકર્ણ શ્રેણિક અદિશ શ્રેણિક નથી કારણ કે અહીંયા તો ઘટકો ભિન્ન પણ હોઈ શકે જ્યારે અહીં ઘટકો સમાન જ હશે એટલે આપણે કહી શકીએ માટે દરેક અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે
तो आ रीते आपणे विकर्ण श्रेणी परथी अदिश श्रेणी ने व्याख्यायित करी शकीए। तो आ खूब महत्वना प्रकारो छे। त्यार पछी आगळ वधीए तो जे रीते अदिश श्रेणी એ વિકર્ણ શ્રેણી છે એમ જ એટલો જ મહત્વનો અને ખૂબ જ ઉપયોગી શ્રેણી કે જેની આપણે ચર્ચા કરવી જોઈએ એ શ્રેણી છે આપણા માટે એકમ શ્રેણી અથવા તો તટસ્થ શ્રેણી પણ જેને કહી શકીએ। એટલે કે આપણે એકમ શ્રેણીને વ્યાખ્યાયિત કરવો જોઈએ। તો હવે મિત્રો તમે જાણો છો કે વિકર્ણ શ્રેણી કે ચોરસ શ્રેણી છે, ત્યારબાદ અદિશ શ્રેણી પણ ચોરસ શ્રેણી છે, અને હવે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એકમ ઘટક ની વાત થશે। તો સાચી વાત છે, અહીંયા પણ આપણે એવું કરશું, જો કોઈ વિકર્ણ શ્રેણી, ફરી પાછું યાદ રાખજો, વિકર્ણ શ્રેણી કે એકમ શ્રેણી માટે પણ જરૂરી છે। તો જો વિકર્ણ શ્રેણીક કેપિટલ A બરાબર AI J N ક્રોસ N માં AI J બરાબર માત્ર બે જ કિંમત 1 અને 0, 1 જ્યારે I ઇક્વલ્સ ટુ J, 0 જ્યારે I નોટ ઇક્વલ ટુ J, જો આવું થાય તો કેપિટલ A એ એકમ શ્રેણી છે। મિત્રો તેને એકમ શ્રેણી વડે દર્શાવશે, જેને સંકેતમાં આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે આઈ એન ક્રોસ એન અથવા આઈ એન, માત્ર આઈ એન પણ દર્શાવાય, કારણ કે આપણે જાણીએ છીએ કે એન ક્રોસ એન એ કક્ષા દર્શાવે છે કે જેને IN એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન જ છે, તો તેને IN વડે પણ દર્શાવાય, તો જેને સંકેતમાં IN વડે દર્શાવાય। હવે આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે I3×3 આપણે વિચારીએ, એટલે કે એવો એકમ શ્રેણી કે જેમાં 3 હાર અને 3 સ્તંભ હોય, તો તમે આ એકમ શ્રેણીને 100 011, આ 010 અને 00 1 વડે દર્શાવશો। હવે બરાબર ધ્યાન દીજો, I બરાબર J એટલે કે A11, A22, A33 માટે આ ઘટકો 1 છે, બાકીના બધા ઘટકો વિકર્ણ શ્રેણી અથવા તો અદિશ શ્રેણી હોવાથી 0 છે। યાદ રાખો, હવે હું અહીંયા આવો શબ્દ વાપરીશ, એકમ શ્રેણી કે અદિશ શ્રેણી પણ છે, પરંતુ આ એવો અદિશ શ્રેણી છે કે જેને તમે ડાયાગોનલ 111 વડે દર્શાવી શકો। હંમેશા વિકર્ણ શ્રેણીના વિકર્ણોને DIAG વડે દર્શાવાય, જે આપણે ભણી ચૂક્યા। તો આ રીતે એકમ શ્રેણી કે અદિશ શ્રેણી પણ છે, અદિશ શ્રેણી કે વિકર્ણ શ્રેણી છે, તો દરેક એકમ શ્રેણી એ અદિશ શ્રેણી છે એવું આપણે કહી શકીએ। માટે દરેક એકમ શ્રેણી એ અદિશ શ્રેણી છે। તો આ સાથે આ શ્રેણીઓના પ્રકારો પૂર્ણ થયા। આ શ્રેણીકોના પ્રકારો એ ખૂબ જ અગત્યના છે, આ શ્રેણીકોના પ્રકારો પરથી જ આપણે શ્રેણીકોના ગુણધર્મોની સમજ મેળવી શકશું। તો મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં શ્રેણીકોના સરવાળા અને ગુણાકારની વિગતવાર ચર્ચા કરીશું। તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય।